સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન કે જે જૂના કોર્ટ વિસ્તારમાં આવે છે ત્યાં દબાણકર્તાઓના પાપે લોકોને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે તેમ છતાં દબાણ ખાતાના અધિકારી જિજ્ઞેશ પટેલને કાંઈ પડી ના હોય અને તેમના પેટનું પાણી હાલતું ના હોય તેમ લાગી રહ્યું છે. તો બેજવાબદાર જિજ્ઞેશ પટેલ જેવા જાડી ચામડીના અધિકારી સામે પગલાં લેવામાં ઉપરી અધિકારીઓના કેમ હાથ ધ્રુજી રહ્યા છે તે સમજાતું નથી. હાલ તો જાડી ચામડીના દબાણ ખાતાના અધિકારી જિજ્ઞેશ પટેલને લઈ લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા હાલ શહેરભરમાં વિકાસના કામો કરાઈ રહ્યા છે, જેમાં જૂનો કોર્ટ વિસ્તાર કે જે સુરત મહાનગરપાલિકામાં સેન્ટ્રલ ઝોનના નામે ઓળખાય છે. સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં હાલ મેટ્રો સહિતની અનેકો કામગીરી લઈને રસ્તાનું ખોદાણ થયું હોય જેથી વાહન ચાલકોને હાલાકી છે. તો કે તેનાથી વધારે તો દબાણકર્તાઓને કારણે લોકો વધુ પરેશાન થઈ રહ્યા છે. સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનના ભાગડ વિસ્તારમાં આવેલા ખાઉધરા ગલીમાં રસ્તા પર જ નાસ્તાની દુકાનોના માલિકો દ્વારા ટેબલો મૂકી દઈ દબાણ કરી દીધું છે, જેઓ સામે કાર્યવાહી કરવા જાણે દબાણ ખાતાના અધિકારી જિજ્ઞેશ પટેલને ડર લાગતો હોય કાં તો દબાણકર્તાઓ દ્વારા તેઓના ખિસ્સા હળવા કરાતા હશે તો તેઓ દબાણ કરનારો સામે નતમસ્તક છે તેવા આક્ષેપો થઈ રહ્યા છે. તો બીજી તરફ મોતી ટોકીથી ઝાંપા બજાર જતા રસ્તા પર એક સાઈડનો રસ્તો તો દબાણકર્તાઓ દ્વારા સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો છે. જોકે તેમ છતાં પણ આ જાડી ચામડીના સેન્ટ્રલ ઝોનના અધિકારી જિજ્ઞેશ પટેલને કાંઈ જ પડી ના હોય લોકોની હેરાનગતિ ખૂબ જ વધી રહી છે. સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઇજનેર અને આસિસ્ટન્ટ કમિશનર પર જિજ્ઞેશ પટેલની દાદેગીરી સામે નતમસ્તક હોય તેમ લાગે છે. તો હવે બેફામ બનેલા અને દબાણકર્તાઓને દૂર કરવાની કામગીરી કરવાની જગ્યાએ માત્ર આરામ કરી રહેલા એવા જિજ્ઞેશ પટેલ સામે હવે મનપા કમિશનર પગલાં લેશે કે કેમ તે તો જોવું રહ્યું. સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવતા ઉધના દરવાજા, ખલીફા મોલ્લા, રાજમાર્ગ, રામપુરા પેટ્રોલ પંપથી નાગોરીવાડ આ તમામ સુધીના રસ્તાઓ પર પણ દબાણો છે. જેમ કે વિગતવાર જાણવા માટે જોતા રહેશો G24 ન્યૂઝ ચેનલ. અઝહર કુરેશી સાથે પ્રકાશવાળા.